નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. તો હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌથી મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો આજે ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યો છે ભાજપની સામે, અને સમગ્ર રાજ્યની અંદર વિવિધ શહેરો અને ગામોની અંદર આજે કોંગ્રેસ દ્વારા આવેદન પત્રો પાઠવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે ધાનેરા શહેરની, તો ધાનેરા શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા આજે ધાનેરા નગરપાલિકાથી રેલી કાઢીને નાયબ કલેક્ટર કચેરી સુધી ગયા હતા અને નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ખેડૂતોની વિવિધ પ્રકારની સમસ્યાઓને લઈને આજે કોંગ્રેસે રેલી નીકાળી આવેદન પત્ર પાઠવ્યું હતું. છેલ્લા થોડા સમયથી વિકાસના નામે ખેડૂતોને જમીન, બુલેટ ટ્રેન, ધોલેરા શહેર જેવી અનેક બાબતોનો ખેડૂતોને જમીનને સંપાદન કરવામાં આવી રહ્યું છે, તેમજ ખેડૂતોને હાલ જમીનને પિયત આપવા માટે પાણીની સમસ્યા અને નહેરોનો અભાવ જોવા મળી રહ્યો છે. તેથી ખેડૂતો સાથે વધતા જતા અન્યાય ના કારણે આજે કોંગ્રેસે સરકારને રેલી નીકાળી વિરોધ કર્યો હતો અને ધાનેરામાં કોંગ્રેસ દ્વારા ધાનેરા નગરપાલિકાથી રેલી નીકાળી હતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હાય મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી તેવા નારા સાથે ખેડૂતોના દેવા માફ કરો, તેમજ ડીઝલ પેટ્રોલના ભાવ વધારો પાછો ખેંચોના સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા અને રેલી નીકાળવામાં આવી હતી. ધાનેરા પ્રાંત અધિકારીને ધાનેરાના ધારાસભ્ય તેમજ ડામરાભાઈ રાજગોર, રમેશભાઈ તુવર, પ્રકાશભાઈ સુથાર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપતી વખતે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવંતસિંહ બારોટે ન્યૂઝ પોઈન્ટ ચેનલ સમક્ષ જણાવ્યું હતું કે ભાજપ સરકાર એ મળતિયાઓની સરકાર છે. આ સમયમાં વહીવટીતંત્ર પણ પડી ભાગ્યો છે અને ખેડૂતોના માલની હરાજીમાં પણ પોતાના મળતિયાઓને ફાયદો કરાવી ખેડૂતોને પૈસા માટે વલખા ખવડાવે છે, તેમજ ગેસ સિલિન્ડરમાં વધેલા ભાવ વધારાના કારણે અને કોંગ્રેસ વિરોધ કરે છે અને સરકાર વિરુદ્ધ કોંગ્રેસ આ એક ઉગ્ર આંદોલન છેડ્યું છે. જો આવનારા દિવસોમાં જો સરકાર દ્વારા ભાવ ઘટાડવામાં નહીં આવે તો પ્રજાની સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન ચલાવીશું તેવું ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવંતસિંહ બારોટે જણાવ્યું હતું. પૂરા દેશની અંદર આખા કોંગ્રેસ પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓને વખોડવા માટે આજે અમે તમામ કોંગ્રેસના કાર્યકર્તા ભાઈઓ અને કોંગ્રેસના તમામ આગેવાનશ્રીઓ અને આજે પૂરા દેશની અંદર આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે આ જે સરકારની વહીવટ કરવાની જે નીતિઓ છે એના સામે અમે આજે આયોજન પત્રક આપવા માટે પ્રંતશ્રીને અહીંયા આગળ આવ્યા છીએ. પરંતુ આ સરકારની એક એક કચેરીની અંદર એક એક અધિકારીને ચાર ચાર ચાર્જ આપવામાં આવે છે કે અધિકારીઓ પણ હાજર રહેતા નથી, હોતા નથી, જેથી કરીને પ્રજાનો પ્રશ્ન શું સુલઝાશે એના માટે કોઈ સરકારે આજ સુધી કોઈ ચિંતા કરી નથી. અને ખેડૂતોની તો વાત આવે તો ખેડૂતોના વિરોધમાં જ આ સરકાર આજ સુધી ચાલી છે. ખેડૂતોના જો રાયડાની વાત કરીએ તો આખો રાયડો ખેડૂતોનો પતી ગયા પછી રાયડો લેવામાં આવે છે, તેમ છતાં ખેડૂતોને ત્રાસ આપવા માટે એનો પેમેન્ટ એક એક મહિનો થઈ ગયો છે, તેમ છતાં પણ આપવામાં આવતો નથી. અત્યારે ખેડૂતોના જે પશુપાલનની વાત કરીએ તો 100 રૂપિયા એક બોરી દીઠ ચડાવી નાખ્યા છે, એકદમ 100 રૂપિયા. આ સરકારના અંદર બેઠેલા લોકોને માત્ર માત્ર હાચવવાનો ધંધો આ સરકાર કરી રહી છે. રીતસરની આટડી મોડે અને એમના લોકોને કેવી રીતે હાચવવા અને કેવી રીતે પૈસાવાળા બનાવવા એના માટે એક એક રાતનું માધ્યમથી આ લોકો વહીવટ ચલાવે છે. એના માટે આજે કોંગ્રેસ પાર્ટી આ પ્રજાના પ્રશ્નને લઈ અને અમે ઉગ્ર આંદોલન પણ વિચાર્યું છે અને અત્યારે આ આયોજન પત્રક આપ્યું છે. અને જો પણ સરકાર આ બાબતે જો શિક્ષણ બાબત હોય, કોઈ પણ બાબત હોય, ગેસના બાટલાની પણ બાબત હોય તો પણ એના ગેસના બાટલાનો પણ આજ ભાવ તમે જુઓ તો આટલો આસમાને પહોંચી ગયો છે. શાકભાજીની વાત કરીએ તો પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તો આ સરકાર જો આવનારા સમયમાં નહીં જાગે તો અમે પ્રજાની પડખે રહી અને પ્રજાના ટેકામાં અમારી પાર્ટી ઊભી રહેશે અને અમે હંમેશા આ પાર્ટી પ્રજાના હિતમાં ઊભી રહી છે અને પ્રજાના હિતમાં જ અમે દરેક કાર્યક્રમો આગળ અમે આપશું.
બનાસકાંઠા એલસીબી દ્વારા 10થી વધુ બાઇક સાથે બે બાઇક ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. રામપુર એલસીબી દ્વારા થરાદ તાલુકાના પિલોડા ગામમાં શંકાસ્પદ ચોરીના મોટરસાયકલ વેચવા માટે રાખ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા પોલીસને 11 બાઇક મળી આવ્યા હતા. જે મામલામાં બેની અટકાયત કરાઈ છે. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુરુવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે થરાદ તાલુકાના પિલોડા ગામમાં બે શખ્સો શંકાસ્પદ ચોરીના મોટરસાયકલ વેચવા માટે તેમની પાસે રાખ્યા છે અને બાતમીના પગલે એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી અને પોલીસે 2.55 લાખની કિંમતના મોટરસાયકલો જપ્ત પણ કર્યા છે. મોટરસાયકલોની સાથે લાલાભાઈ મેઘાભાઈ રાજપૂત અને નારાયણભાઈ મરઘાભાઈ રાજપૂત બંને રહે પિલોડા તાલુકો થરાદવાળાની પણ અટકાયત કરી છે. આ ઉપરાંત એલસીબીના પીઆઈ જે એચ સિંઘવે જણાવ્યું હતું કે બંને આરોપીઓને થરાદ પોલીસને સોંપી કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગ કરવામાં આવશે અને તેમને ક્યાંથી મોટરસાયકલો ચોર્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલ ચોરીના અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે ગઈકાલે પણ ધાનેરા શહેરના રેલવે સ્ટેશન પાસેથી એક બાઇક ચોરાઈ ગયું હતું. અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે જો પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તો આ બાઇક ચોરીના બનાવો અટકી શકે છે. ધાનેરા પોલીસે અલગ અલગ જગ્યાથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. ધાનેરા પોલીસે આજે અલગ અલગ જગ્યાએથી નાકાબંધી ગોઠવીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠામાં વિદેશી દારૂની હેરાફેરી વધી છે, ત્યારે આવી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે ધાનેરા પીઆઈ આરકે પાઠકે લાલ આંખ કરી છે. જેમાં ગઈ રાત્રે ધાનેરા પોલીસે વાલેર ગામ પાસેથી બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી. તેમાં ધનરાજભાઈ, ભેમજીભાઈ, હરજીભાઈ, અર્જણભાઈ, ઈશ્વરભાઈ વગેરે સ્ટાફ સાથે ગાડીમાં ચેકિંગમાં કરી રહ્યા હતા. તે સમય દરમિયાન વાલેર ગામ પાસેથી 54-71 નંબરની કમાન્ડર ગાડી રોકાવી તપાસ કરતા તેમાંથી બીયરની 14 પેટી મળી આવી હતી અને ગાડી સાથે 1,33,600 મુદ્દાવાલ કબજે કર્યો હતો. જ્યારે બીજી એક ઘટનામાં થાવર બ્રિજ નજીકથી પોલીસે સ્ટાફ સાથે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને તે સ્થાન તરફથી આવતી કારને રોકાવી તપાસ કરતા તેમાંથી 39,000 વિદેશી દારૂ મળી આવ્યો હતો અને ગાડી સાથે 1,39,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ગાડી ચાલક અશોકભાઈ મગનભાઈ વણકર રહે સામરવાડાવાળાને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો.
શ્રીમતી જીએમએમ વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 25 વર્ષથી જૂની અને શિક્ષણના ક્ષેત્રમાં સ્વસ્થ અને ઉત્સાહી વાતાવરણ પૂરું પાડતી ધાનેરાની એકમાત્ર જાણીતી શાળા એટલે શ્રીમતી જીએમએમ વલાણી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ તથા દીપજ્યોત સ્કૂલ ઓફ સાયન્સ અને કોમર્સ ધાનેરા. અહીં દિવસની શરૂઆત શાંત અને રમણીય વાતાવરણમાં પ્રાર્થના દ્વારા કરીને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષિત અને અનુભવી શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિવિધ વિષયોનું રસપ્રદ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. એસી ક્લાસરૂમમાં મલ્ટીમીડિયા, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ વગેરે દ્વારા શિક્ષણ કાર્યને અસરકારક બનાવવામાં આવે છે. પ્રોજેક્ટ પદ્ધતિ, ક્રિયા દ્વારા શિક્ષણ, અવલોકન, નિરીક્ષણ પદ્ધતિ, પ્રશ્નોત્તરી, ચર્ચા વિચારણા તથા ઉદાહરણ પદ્ધતિ જેવી વિવિધ રસપ્રદ શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક અનુભવો પૂરા પાડીને તેના સંપૂર્ણ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્યનું આયોજન કરવામાં આવે છે. આજનો વિદ્યાર્થી એ આવતીકાલનો દેશનો શ્રેષ્ઠ નાગરિક બની રહે એ માટે તેનામાં મુક્ત ચિંતન શક્તિ, અભિવ્યક્તિ, અનુકૂલનતા જેવા વિવિધ ગુણો અને સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે અને બાળકના સંપૂર્ણ વ્યક્તિત્વને ખીલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અભ્યાસી પ્રવૃત્તિઓની સાથે સાથે સહઅભ્યાસી પ્રવૃત્તિઓ તથા ડાન્સ, કરાટે, યોગા, મ્યુઝિક, આર્ચરી, રાઇફલ શૂટિંગ, વિવિધ સ્પોર્ટ્સ, સ્કાઉટ એન્ડ ગાઈડ, એનસીસી, વિવિધ પર્વની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવાસ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન દ્વારા વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક ઘડતર કરવામાં આવે છે. શૈક્ષણિક સુવિધા ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલ વાન દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા તેમજ પૌષ્ટિક બ્રેકફાસ્ટ, લંચ અને સ્નેકની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. અહીં દૂરના વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ઘર જેવું જ વાતાવરણ ધરાવતી સ્વચ્છ અને સુવિધાજનક એસી હોસ્ટેલની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી SSC બોર્ડનું 100% સચોટ પરિણામ એ અમારા કાર્યનું પ્રમાણિત પ્રતિબિંબ છે. તો આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એડમિશન આજે જ મેળવી લો. સ્થળ શ્રીમતી GMM વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, વિવેકાનંદ વિદ્યાલય સંકુલ, ધાનેરા. સંપર્ક નંબર 94-265-93-956 અને 94-276-44-049. कहीं किताबों में न खो जाए इनका बचपन, कहीं खुद से अनजाने न रह जाए ये नन्हे मन, इसलिए इन्हें देते हैं हम अपना पन. टीचर बनकर नहीं, इनके दोस्त बनकर हमें देना है एजुकेशन, ताकि रोशन हो इनका आने वाला कल. एक ऐसी जगह जहां हमारे लिए हर विद्यार्थी है खास, एक ऐसी जगह जहां हर दिन है कुछ नया, एक ऐसी जगह जहाँ पर विद्यार्थी तैयार किए जाते हैं बेहतर भविष्य के लिए. खुशी जब आप पढ़ते हैं, बेहतर आधार, बेहतर मिश्रण, संरचनात्मक व्यवहार, एक ऐसी जगह जहाँ स्टूडेंट कहते हैं यस यस वी कैन डू, हाँ हाँ हम कर सकते हैं. प्रवेश चालू छे, आज अपना बालक साथे हमारी मुलाकात लो અને આપના બાળકનું એડમિશન આજે જ અપાવો. ઓવર ધ રેઇનબો સ્કૂલ, ધાનેરા, પ્રથમ ગળી, અંબિકાનગર સોસાયટી, ધાનેરા. સંપર્ક અમૃતભાઈ એસ દરજી, 7383-985077. बढ़ते रहना है, दिल लगा के पढ़ना है,
इस मुल्क की खातिर हमें सब कुछ करना है। मुझे अपने हुनर पे है अब जो चाहूँ पाऊंगा, मैं बढ़ते रहना है, दिल लगा के पढ़ना है। उपवेद स्कूल धानेरा, आपके नन्हे मुन्नों की कल्पनाएं और उन कल्पनाओं की ऊंची उड़ान। जरूरत है एक सही दिशा देने की, बचपन की दहलीज पर पहला कदम। जरूरत है उन्हें सही रास्ता दिखाने की। रंग बिरंगे सपने, जरूरत है उन सपनों को साकार करने की। उपवेद स्कूल में हम जानते हैं कि प्ले स्कूल आपके बच्चों का पहला बड़ा कदम है, इसलिए हमारे मजेदार लर्निंग प्रोग्राम्स 2 से 5 साल के बच्चों को देते हैं जरूरी नॉलेज और भरपूर कॉन्फिडेंस। उपवेद स्कूल, नन्हे कदम बड़ी उड़ान। उपवे स्कूल में जाने से हमारे बच्चे की स्माइल दुगनी हो गई। हमारा फैसला बिल्कुल सही था, आपका भी हो सकता है। उपवे स्कूल, प्ले क्लास से 8वीं तक, हिंगराज नगर, धानेरा। मोबाइल नंबर 9687585600 और 8347369570। शिक्षण के क्षेत्र में धानेरा शहर के छात्रों को जिसने दिया नया आयाम, उस रॉयल स्कूल ऑफ साइंस के कुछ पहलुओं से चलो अवगत करते हैं। रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है जहां प्रकृति अपने वरदानों से भर देती है, विद्यार्थियों में भर जाती है जोश कुछ अच्छे कर गुजरने की। जब सूरज की पहली किरण इन्हें हौसला देती है, रॉयल स्कूल की सुबह कुछ ऐसी होती है। तेज मिला
Admissions open for Play Class 2 12 Science, Gujarati and English Medium. Contact number 02-748-222-530. Royal School of Science, Dhanera. પુનઃ આપનું સ્વાગત છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી અભણ મહિલાની કહાની જેનું વાર્ષિક ટર્નઓવર છે 80 લાખ થી પણ વધુ. એવી મહિલાની કહાની કહેવા જઈ રહ્યા છીએ કે મહિલા આમ તો અભણ છે, પરંતુ તે એક મહિને એટલા રૂપિયા કમાય છે કે એટલા તો કોઈ ક્લાસ વન અધિકારી પણ પગાર નહીં હોય. આ મહિલા ભલે અભણ હોય, પરંતુ તેની કમાણી કેટલી છે તે તમે સાંભળશો તો દંગ રહી જશો. સાધારણ દેખાવવાળી કાનુબેન ચૌધરી પોતાની મહેનતના કારણે મહિને હજારો નહીં લાખો રૂપિયા કમાઈ રહી છે. ક્લાસ વન અધિકારી કરતાં પણ આ અભણ મહિલાની આવક અનેક ગણી છે, અને તેમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાનો વાર્ષિક આવક 80 લાખ જેટલી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચારડામના રહેવાવાળા અભણ મહિલા કાનુબેન પોતાની મહેનતથી નામ અને દામ બંને કમાઈ રહ્યા છે. થોડા વર્ષો પહેલાં કાનુબેન પાસે 10 જેટલા પશુઓ લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને દૂધ વેચવાનું ચાલુ કર્યું હતું, અને પશુઓનું દૂધ ભરાવવા માટે પોતાના ગામથી 3 કિલોમીટર દૂર ચાલીને જતા હતા, અને પશુપાલનના વ્યવસાયમાં ધીરે ધીરે પશુઓની સંખ્યા વધારી અને હાલમાં તેમની પાસે નાના મોટા 100 જેટલા પશુઓ છે, જેથી અભણ કાનુબેન હવે દૂધ દોવા માટે ટેકનોલોજીનો સહારો પણ લીધો છે અને રોજનું 1000 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે, જેના થકી તેઓ વાર્ષિક 80 લાખ જેટલી રકમ મેળવે છે, જેના કારણે કાનુબેન ચૌધરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવવાનો મહિલા બની ગયા છે, અને કાનુબેને પોતાની આવડત અને મહેનતથી પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. ડેરી દ્વારા 2016-17માં 100થી વધુ દૂધ ભરાવતા તેમને શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી એવોર્ડ અને 25,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં શ્રેષ્ઠ પશુપાલનમાં પણ કાનુબેનને પ્રથમ નંબર આપી તેમને તત્કાલીન કૃષિ અને પશુપાલન મંત્રી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો NDB દ્વારા પણ ઓલ ઇન્ડિયા મહિલા પશુપાલક તરીકે પ્રથમ નંબર આપીને ભારત સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહનસિંહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને NDBના ચેરમેન દિલીપ રથ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના ઉપસ્થિતિમાં તેમને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. કાનુબેને પોતાની ધગસ અને મહેનતના કારણે પોતાના જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. કાનુબેનનું કહેવું છે કે કોઈ જન્મકાળ મુશ્કેલ નથી. જે મહિલાઓ પશુપાલન નથી કરતી તેમને પણ આ વ્યવસાયમાં ઝંપલાવીને પગભર થવું જોઈએ અને પોતાના ઘરમાં આર્થિક મદદ કરવી જોઈએ. કાનુબેન દ્વારા પોતાના પશુઓની ખૂબ જ સાર સંભાળ લેવામાં આવે છે, કરીને પશુઓને ગરમી ના લાગે તે માટે જે પશુઓના ઊભા રહેવા માટેનું જે સ્થાન છે તેના ઉપર પતરાનો શેડ બનાવવામાં આવે છે, અને ખાસ કરીને જે આ તબેલો છે આ તબેલાની અંદર પશુઓ માટે ફુવારા પણ મૂકવામાં આવ્યા છે અને પંખાઓ પણ 24 કલાક આ પશુઓ માટે ચાલુ હોય છે. તેમજ આ પશુઓ
માટે આધુનિક જે મશીન આવે છે દૂધ દૂવાનું તે પણ લગાવવામાં આવ્યું છે. તે ઉપરાંત આ સમગ્ર તબેલામાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે અને આ સીસીટીવી કેમેરા દ્વારા આ સમગ્ર તબેલાનું મોનિટરિંગ પણ થાય છે. પીવા માટે પાણી પંખા ઘોરી બાદી શું જ્યાં અમે રાખા ઘરે બેઠા રહો ધંધો થાય અમારો બાદી કોમ કરા તને ગરમી ના લાગે એના માટે ફુવારા અને પંખા ફુવારાથી ઝીલાડવાના ઓનો ફુવારા ચાલુ રાખા 10-15 વર્ષથી ચાલુ કર્યો ધીમે ધીમે બરાબર પછી એમાં સારું લાગે તો ધીમે ધીમે પશુઓ વધારે હાલ અમારી પાસે 90 ગાયો છે ટોટલ 100 જેટલા પશુઓ છે. તમે આ પશુપાલનના વ્યવસાયમાં કેમ આવવાનું વિચાર્યું? એમાં ધંધા બીજા ધંધા કરતાં સારું હતું એના માટે બરાબર એમાં આવા કંડિશન વધારે થાય એટલા માટે પશુઓને કર્યું. પહેલા કેટલા લીટર દૂધ ભરાવતા હતા અને અત્યારે કેટલા લીટર દૂધ ભરાવે છે? પહેલાં તો બે ગાય શરૂઆતમાં લાવી 15 વર્ષ પહેલાં બે શંકર ગાયો લાવી હતી. ભેંસો તો રાખતા, ભેંસોનું શું દૂધ બીજું ઓછું આપે એટલે શંકર ગાયો વધારે બરાબર. 15 વર્ષથી ધીમે ધીમે ગાયો હાલ 5 વર્ષથી વધારે એમ પહેલાં 50 ગાય કરી હાલ 90 ગાય બરાબર. પહેલાં તાલુકામાં મારા નંબર એવોર્ડ આપતા હાલ જિલ્લામાં પહેલાં નંબર ખાસ ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાવવાથી અમારા મમ્મીને એવોર્ડ આપેલો. પછી ગુજરાત સરકારે શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ પણ આપેલો. પછી ભારત સરકારના NDDB દ્વારા પ્રથમ નંબર આપેલો મારા મમ્મીને. પછી મહિન્દ્રા સમૃદ્ધિના એમાં પણ પ્રથમ નંબર આપેલો એવોર્ડ આપેલા. 51,000 ઇનામ રોકડ આપેલું. મહિલામાં એવોર્ડ આપેલો અને પ્રમાણપત્ર આપેલું. ત્યારબાદ એક વખત એવોર્ડ આપેલો અને એક વખત તાલુકા પ્રથમ નંબર આવ્યાથી પાલમપુરના ગોપાલ કોમ્પ્લેક્સ નજીક 3 યુવકો અને 1 યુવતી નશાની હાલતમાં મળી આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તેમની અટકાયત કરી હતી. પાલમપુર શહેરમાં આવેલા ગોપાલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી એક સીડી રાઈડ કરતી દુકાનમાં ગત રાત્રે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. ગત રાત્રે 1 વાગ્યાના સુમારે દુકાનમાં એક યુવતી અને 3 યુવકો પુરાયા હતા, જેને લઈને સ્થાનિકોએ હોબાળો કર્યો હતો અને બહાર નીકળવા માટે કહ્યું હતું. પરંતુ આ સમગ્ર મામલે હોબાળો થઈ જતાં આખરે પોલીસ ઘટના સ્થળે આવી હતી અને પોલીસે દુકાનનું શટર તોડવાની ફરજ પડી હતી અને ત્યારબાદ આ 3 યુવકો અને યુવતીને બહાર નીકાળી અને પોલીસ મથકે લઈ જવાયા હતા. જો કે આ પ્રકરણમાં યુવતી સામેલ હતી અને જે નબીરા હતા એ મોટા ઘરના હોય અને પોલીસે પણ ભીનું સંકેલવાની કોશિશ કરી રહી હતી. ત્યારે પોલીસ મથકમાં માત્ર પ્રોબેશન હેઠળ આ 3 યુવકો સામે ગુનો નોંધાયો છે. પરંતુ સવાલ એ છે કે યુવતી ક્યાં ગઈ? શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારમાં કોમ્પ્લેક્ષની દુકાનમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસ પર સીધા સવાલો થઈ રહ્યા છે. પોલીસ આ પ્રકરણમાં ભીનું સંકેલવાની કોશિશ કરી છે. 3 કલાક સુધી આ હોબાળાનો ઘટનાક્રમ ચાલ્યો હતો ત્યારે પોલીસે ફરિયાદમાં યુવતીનો ક્યાં ઉલ્લેખ નથી કર્યો. રાતે એમ બનાવ્યું કે જે અહીંયા ચોક્યા જ છે ગોપાલ પ્લાઝાની અંદર, તો ઉપર દુકાન ચાલુ હતી રાતના મોડા સુધી દુકાન ચાલુ હતી એટલે ચોક્યા જ ફરવા ગયો. ફરીને એને કીધું કે દુકાન ભાઈ બંધ કરીને તમારે જવું તો જતા રહો. તો ભાઈએ બેને એ બી કીધું કે વાર લાગશે હજી, અમે મોડા જઈએ. પછી એને લાઇટ અંદરથી બંધ કરી નાખી, સીટ શટર બહાર નાખી, બી એમાંથી લોક કરી દીધું. છેવટે અમે બધા ગયા, કાકાના સાથે ગયા. કાકાએ કીધું કે ખોલો, બેને ખોલ્યું નહીં. એમ કીધું કે અંદર હિસાબ ચાલે, છેવટે હિસાબ ચાલે. એના કારણે એમ કીધું કે અમે પોલીસને બોલાવીએ. તો પોલીસને વાળા અમે આખી ગાડીને બોલાવી, પોલીસને બોલાવીને પછી પોલીસે જ તોડ્યું અને પોલીસે બધું મુદ્દામાલ જપ્યો અને અંદરથી દારૂ અને લેડીઝ અને 3 છોકરાઓ મોમેડન. તમે કોણ છો? પોલીસ.
આ તો પણ પછી મૂકીશ અત્યારે નહીં પાડો ફોટો કઈ થયું નથી એમનો ફોટો શું લેવા પાડો છો વીર વાડી મને ખબર છે શું છે આ બસ તો પછી મહેરબાની કરજો થોડી વાર બહાર નીકળજો બરાબર હું બહાર જ છું બહાર નીકળો પેલા જાઉં જે કાર્યવાહી ના થાય અમારી સાહેબ ને પરમિશન લીધી છે પૂછી લો શૂટિંગ કરવું છે તો કરાવશું જે કરવું છે કરાવશું ચાલે છે અમારો કોઈ નિર્ણય તો હોવો જોઈએ અમારા જોડે આવી વાતો કરે બતાવ્યું કે નહીં તો આ હતા આજના સમાચારો આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ નમસ્કાર